स्वागत छे, हूं छु पंकज। समाचारों नो सिलसिलो शुरू करिए। राज्यमां वरसादनो त्रीजो राउंड शुरू। हवामान विभागनी आगाही मुजब 24 कलाकमां सौराष्ट्रमां भारे वरसादनी संभावना। राजकोट, मोरबी, बोटादमां भारे वरसादनी शक्यता। सुरेन्द्रनगरमां पण भारेथी अति भारे वरसादनी आगाही। 9 ऑगस्टे दक्षिण गुजरातमां भारे वरसाद पड़वानी संभावना। दक्षिण अमदावादमां भारे वरसादनी शक्यता। अपर एर सर्क्युलेशनने कारणे वरसादनी शक्यता। 12 કલાકમાં 136 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। વઢવાણમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ થયો। ધ્રાંગધ્રામાં 4 ઇંચ તો બોટાદ અને ગઢડામાં 3.5 ઇંચ વરસાદ। રાજકોટના ગોંડલ શહેરમાં વરસાદી માહોલ। શહેરના ભવનાથ, રાધાકૃષ્ણનગર, કૈલાસબાગ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ જામ્યો। ગીર સોમનાથમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી। खड़खड़ वहता पाणीनो आह्लादक नजाराना दृश्यो कैमेरामां कैद। गीरना जंगलमां पशु चरावता मालधारीए दृश्यो कर्या कैद। महेसाणाना विसनगरमां खुल्ली गटरे सगीरानो लीधो भोग। सगीरा वरसादमां खुल्ली गटरमां पड़ी। फायर विभागनी टीमे सगीराने बहार काढी सगीरानो मौत। महेसाणाना विसनगरमां गटरमां डूबवाथी विद्यार्थीनी मौत। 14 वर्षीय जियानुं सारवार दरमियान थयुं मौत। शाळाथी परत फरता बे विद्यार्थीनी तणाई हती। एक विद्यार्थीनीनो आबाद बचाव। अंबाजीमां धोधमार वरसादमां पाणीना प्रवाहमां तणाई युवती। पाणीना जोरदार प्रवाहमां तणाई युवती। मंदिरना गारडे तणाती युवतीने बचावी। अरवलीमां भारे वरसादमां विद्यार्थीओ फसाया। जेसीबीनी मददथी बाळकोने रस्तो पार कराव्यो। नदी परना पुल पर वही रह्या हता पाणी। सूरतना कोळीभरथाणा गाममां वीजळी पड़ता 5 लोको बेभान। वरसादथी बचवा झाड़ नीचे बैठा हता लोको। 3 युवक, 1 युवती, 1 बाळक बेभान। हालमां तमामने होस्पिटल खसेड़ाया। अंबाजीमां गाजवीज साथे धोधमार वरसाद। 1.5 कलाकमां 2 ઇંચ वरसाद। अंबाजीना मार्गो पाणीमां गरकाव थया। अनेक वाहनो पाणीमां गरकाव थया। अंबाजीमां पाणीनी नदीओ जोवा मळी। विद्यार्थीओ पाणीमां जोखमे रस्तो पार करता जोवा मळ्या। हाईवे पर पाणी भराता पोलीस पण कामगीरीमां लागी। અરવલીમાં પવન સાથે ધોધમાર વરસાદ। મોડાસા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ। સરડોઈમાં 3 ઇંચ વરસાદથી ઘોડાપુર। ગામના બજારોમાં અને દુકાનોમાં ઘૂસ્યા પાણી। અરવલીના મોડાસામાં વરસાદની ધમાકેદાર બેટિંગ। મોડાસાના ટીંડીસર, સજાપુરમાં 6 ઇંચ વરસાદ। વરસાદને પગલે ગામ અને ખેતરો જળબંબાકાર થયા। ગ્રામ પંચાયતની કચેરીમાં નોંધાયો 6 ઇંચ વરસાદ। અંબાજીમાં લોકોના ઘરમાં પાણી ભરાયા। ભારે વરસાદથી ઘર વખરીને ભારે નુકસાન। ભારે વરસાદથી લોકો વાહન ચાલકોને હાલાકી। ગીર સોમનાથના દ્રોણેશ્વરથી ગીર ગઢડા રોડ પર પાણી ફરી વળ્યા। ગીર જંગલમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ। મછુંદ્રી નદીમાં ઘોડાપુરના કારણે પાણી ફરી વળ્યા। ગીર સોમનાથમાં પ્રાચી તીર્થ પાણીમાં ગરકાવ। માધવરાયનું મંદિર પાણીમાં ગરકાવ। તાલાળા ગીરમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી। મંદિરમાં પ્રભુ 10 ફૂટ પાણીમાં જળમગ્ન થયા। સીઝનમાં ત્રીજી વખત મંદિર પાણીમાં ગરકાવ્યું। મહેસાણા શહેરમાં વરસાદ। મહેસાણા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ખાબક્યો વરસાદ। વરસાદ પડતા વિવિધ જગ્યાએ ભરાયા પાણી। મહેસાણામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। શહેરના રાજકમલથી માલગોડાઉન તરફ જતા માર્ગે પાણી ભરાયું। 2-3 ફૂટ પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા। મહેસાણાના મોઢેરા સર્કલ નજીક બસ સ્ટેશનમાં પાણી ભરાયા। કરોડોના ખર્ચે બનેલા બસ પોર્ટ પાણીમાં ગરકાવ। પાણી ભરવાને લઈ બસ ચાલકો પેસેન્જરો મુકાયા મુશ્કેલીમાં। પાટણના શંખેશ્વર, પાડલા, રણોદ, રૂની, જેસડા સહિતના પંથકમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા લોકોમાં આનંદ। વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। પાટણના હારીજ, વઘેલ, વગોસણ અને કુકરાણામાં થયો વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી। દિવસભર ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક। સાબરકાંઠાના હિંમતનગરમાં બેરણા રોડ પર આવેલ અંબિકા સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી। વરસાદી પાણી ભરાતા એક કાર પાણીમાં ફસાઈ। સાબરકાંઠાના હિંમતનગરમાં 1 ઇંચ વરસાદ। બળવંતપુરા અંડરપાસમાં ભરાયા પાણી। પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ। પાણીના નિકાલ માટે મશીન શુભાના ગાંઠિયા બન્યા। યાત્રાધામ અંબાજીમાં ભારે મેઘખાંગા। શહેરમાં ભરાયા કેડસમાં પાણી। કાર હોય કે બાઇક, બધું જ પાણીમાં ગરકાવ। પાણીમાં ફસાયા વિદ્યાર્થીઓ। મહેસાણામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ। બહુચરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને કારણે વાતાવરણમાં ફેલાઈ ઠંડક।
पाटण शहर और ग्राम्य पंथक में वरसद आगमन, हलवा पवन साथ के विस्तारों में धीमी धारे तो अनेक जगह पर भारे वरसद, संखेश्वर विस्तार में 2 कलाक में 1.5 इंच वरसद। सुरेन्द्रनगर जिले में अनेक जगह खाबकियो वरसद, सुरेन्द्रनगर शहर ना टावर रोड, जेल चौक, रिवरफ्रंट रोड सहित विस्तारों में भराया पानी। सुरेन्द्रनगर में 2 कलाक में 4 इंच वरसद, धोधमार वरसद पड़ता अनेक विस्तार में भराया पानी, टावर रोड, रतनपर, टाँकी चौक में विस्तारों में पानी भराता लोगों ने हालाकी। सुरेन्द्रनगर में धोधमार वरसद वरसों, कलेक्टर कचेरी तेमज पालिका कचेरी में पानी भराया, ध्रांगध्राना कोड गा में भारी वरसद कारण खेतरो में भराया पानी। सुरेन्द्रनगर शहर में वरसादी माहौल, शहर अनेक विस्तारों में पानी भराया, वरसादी पानी थी वाहन चालकों परेशान थे। सुरेन्द्रनगर रतनपर विस्तार में धोधमार वरसद, वरसद 4 कलाक बाद तड़ाव जीवी स्थिति, शहरीजनों पानी थी थया परेशान। सुरेन्द्रनगर पाटड़ी अनेक विस्तार में पड़ो धीमी धारे वरसद, लांबा विराम बाद खारघोड़ा, बजाणा, ओडू, जरावला सहित गामों में वरसद, वरसद पड़वा धरतीपुत्रों में खुशी। सुरेन्द्रनगर में ध्रांगध्रा में 2 कलाक में 1.5 इंच वरसद, शहर मेन बजार में पानी भराया, शक्ति चौक, राजकमल चौक, जूनी शाक मार्केट सहित विस्तारों में पानी भराया। सुरेन्द्रनगर ग्राम्य विस्तारों में धोधमार वरसद, मुख्य मार्गों पर भराया पानी, शहर टावर चौक रोड और जेल चौक, रिवरफ्रंट रोड सहित विस्तारों में वरसादी पानी भराया। सुरेन्द्रनगर भगुपुर गाम में वीजड़ी पड़ता 3 लोग इजाग्रस्त थे, वीजड़ी पड़वा कारण लोग में भयनो माहौल, इजाग्रस्त लोग ने होस्पिटल खसेड़ाया। सुरेन्द्रनगर लींबड़ी में वीजड़ी कड़ाका साथ मेघराजा आगमन, सौका, सियाणी, घाघरेटिया, भल गामडा, अंकेवाड़िया सहित गामडाओं में वरसाद, अनेक विस्तारों में वीज पुरवठो खोरवायो। सुरेन्द्रनगर गोखरवाड़ा गाम में मंदिर घुम्मट पर वीजड़ी पड़ी, वीजड़ी पड़ता घुम्मट भाग तूटी नीचे पड़ो, सदनसीबे कोई जान हानि नहीं। बोटाद जिला में सार्वत्रिक वरसाद, बोटाद, गढ़ा, राणपुर, बरवाड़ा और ढसा सहित विस्तारों में मेघमहर, वरसाद पड़ता खेडूतों में खुशी। बोटाद में ध्रांगध्रा कोड गाम में वरसाद पड़ता खेतरों में भराया पानी, विराम बाद वरसाद पड़ता जिला कलेक्टर कचेरी में और पालिका कचेरी में पानी भराया, भारी वरसाद थी अनेक विस्तारों थया पानी पानी। बोटाद नवनाड़ा विस्तार में एसटी की बस फसाई, रेलवे अंडरब्रिज में वरसादी पानी भराता रस्तो करायो बंद, रस्तो बंद थता वाहन चालको थया परेशान। बोटाद जिला में वरसादी माहौल, 2 कलाक में 3 इंच वरसाद खाबक्यो, अंडरपास में पानी भराता वाहन व्यवहार बंद, गढ़ा में 2 इंच, बरवाड़ा और राणपुर में 1 इंच वरसाद। बोटाद जिला में सार्वत्रिक मेघमहर थी ग्राम्य विस्तार में नदी नाड़ा और चेकडेमों छलकाया, जिला की नदियों में नवा नीर आया। बोटाद वावड़ी गाम की पास वीजड़ी पड़ता पशु मौत, वाड़ी में बांधेली भैंस पर पड़ी थी वीजड़ी, गुरुवार वीजड़ी कड़ाका साथ धोधमार वरसाद वरसों। बोटाद गढ़ा में भारी वरसाद में गढ़ा की कुंभार शेरी में मकान की दीवाल धराशायी थी, घटना में कोई जान हानि नहीं। अमरेली राजूला पंथक में ग्राम्य विस्तारों में मूसलधार वरसाद, डूंगर गाम की सुकुवो नदी बे कांठे वहती थी, वरसद कारण आसपास खेतरों में पानी भराया। अमरेली लाठी पंथक में वरसादी माहौल, लाठी शहर में वरसद धमाकेदार आगमन, लाठी रामपर, ताजपर, गोरखिया में वरसद पड़ो। अमरेली राजूला पंथक ग्राम्य विस्तारों में वरसद, डूंगर, डोड़िया, कुंभारिया, मोरंगी आसपास गाम विस्तार में वरसद, वीजड़ी कड़ाका साथ थयो वरसद। जूनागढ़ में 2 कलाक में 2.5 इंच वरसद, गिरनार दातार पर्वत पर 4 इंच वरसद, दातार डूंगर पर झरणा वहता थया, दातार पर्वत की सीढ़ी पर पानी वहया, पर्वत पर झरणा सक्रिय थता अद्भुत नजारो सर्जायो। गीर सोमनाथ में वेरावल सहित ग्राम्य विस्तार में धोधमार वरसाद वरसों, वरसद ने पगले लोगों ने गर्मी की मिली राहत, वावणी लायक वरसाद थता खेडूतों में खुशी छवाई। गीर सोमनाथ में वेरावल, कोडिनार, सूत्रापाड़ा और ऊना में वरसद वरसों, ऊना रस्ता पर वहता थया वरसादी पानी, वेरावल में धोधमार वरसद ने पगले खेतरों में भराया पानी, खेडूतों पाक पानी में तरवोड़। गीर सोमनाथ ऊना पालिका की प्रीमॉन्सूनी कामगीरी पोल खुली गई, शहर अनेक विस्तारों में पानी भराया, रस्ताओं पर पानी भराता लोगों ने हालाकी। गीर सोमनाथ जिला में वरसद जामू जोर, ऊना शहर में भारी वरसद नोधायो, रस्ताओं पर पानी भराता नदियों जेवा दृश्य जोवा मळ्या। गीर सोमनाथ में ऊना शहरों में भराया वरसादी पानी, आनंद बजार, पोलिस स्टेशन सहित विस्तार में पानी भराया, पहला वरसद में जब पानी भराता पालिका की पोल खुली,
वाहन चालकों ने राहदारी ने मुश्किल। पोरबंदर जिला में वरसादी माहौल, वादळछाया वातावरण वच्चे झरमर वरसाद, वरसादी वातावरण थी गर्मी थी राहत मिली। राजकोट शहर में वरसादी माहौल, माधापर चौकड़ी, जामनगर रोड सहित विस्तारों में वरसाद, विराम बाद फरी वरसादी माहौल छवायो। राजकोट उपलेटा तेमज ग्राम्य पंथक में वरसाद, गढ़ाड़ा, खाखीजाड़िया, सेवंतरा, मोजीरा, नवापरा विस्तार में वरसाद, नदियों में नवा नीर आव्या, खेतरों में पानी फरी वळ्या। पूर्व कच्छ में वरसादी माहौल सर्जायो, गांधीधाम अंजारना ग्रामीण विस्तारों में खाबके वरसाद, मीठी रोहर, सतापर सहित आसपासना विस्तारों में मेघमहर थता रस्ता पर पानी वहता थया। कच्छना रापर में धोधमार वरसाद, रापर शहर में पौणो इंच वरसाद पड़ो, रस्ता पर पानी भराता लोगों ने हालाकी। મોરબીના હળવદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામતા અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, વરસાદ થતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક। મોરબીમાં વરસાદની થઈ એન્ટ્રી, હળવદમાં 44 અને માળિયામાં 32 મિલીમીટર વરસાદ નોંધાયો, ટંકારામાં 23 મિલીમીટર અને વાંકાનેરમાં 6 mm વરસાદ થયો। ભાવનગરના પાલીતાણાના શેત્રુંજી ડેમમાં 2030 ક્યુસેક પાણીની આવક, જેસર, સાવરકુંડલા, અમરેલી વિસ્તારમાં સારો વરસાદ પડતા धारी खोड़ियार डेम एक दरवाजो पुनः खोलवामां आवता शेत्रुंजी डेम में पानी की आवक में वधारो। सूरत में वरसादी माहौल जाम्यो, शहर ना कतार गाम, वेड रोड, रांदेर, अडाजण विस्तार में वरसाद पड़ो, वरसाद पड़ता लोगों ने गर्मी थी राहत पड़ी। सूरत में वरसाद थी ठेर ठेर पानी भराया, शहर ना बराछा विस्तार में रस्ताओं पर घूटण समा पानी भराया, स्थानिकों ने वाहन चालकों ने हालाकी। सूरत शहर में धोधमार वरसाद, वराछा सहित विस्तारों में भराया पानी, पानी भराता वाहनों बंद पड़ा, भारी वरसाद से नीचाणवाला विस्तारों में भराया पानी। वलसाड़ जिला में वरसादी माहौल छवायो, वापी सहित आसपास विस्तार में थयो वरसाद, गर्मी और उकड़ाटथी वरसाद ने कारण लोगों ने मिली राहत। वलसाड़ में हवामान विभाग द्वारा हवामान की भारी वरसाद की आगाही है, आगाही मुजब जिला में वरसादी माहौल छवायो, रस्ताओं पर वरसादी पानी फरी वळ्या, वरसाद थता गर्मी और उकड़ाटथी लोगों ने राहत मिली। ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, વરસાદને પગલે સહેલાણીઓમાં ખુશીનો માહોલ, જિલ્લાના આહવા, વઘઈ, સુબીરમાં છૂટો છવાયો વરસાદ। ડાંગમાં મેઘરાજાની પધરામણી, મેઘમલ્હાર પર્વમાં વરસાદે વધામણા આપ્યા, સાપુતારાના સ્વાગત સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા। ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો જોવા મળ્યો, સાપુતારાને જોડતા સર્પાકાર માર્ગના આકાશી દ્રશ્યો સામે આવ્યા, મેઘમલ્હાર પર્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર। વડોદરા શહેરમાં મોડી સાંજથી વરસાદ શરૂ, દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજે મેઘમહેર, શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ શરૂ। ખેડાના કઠલાલ, મહુદા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, કઠલાલ અને મહુદાના ગામોમાં વરસાદને કારણે ઠંડક ફેલાઈ, ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ગાંભોઈ, કરણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક ફેલાઈ। સાબરકાંઠાનો ખેડવા ડેમ સીઝનમાં બીજીવાર ઓવરફ્લો, ઉપરવાસમાં સારા વરસાદ બાદ ડેમમાં આવક, ડેમના ગેટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, ડેમમાંથી બીજીવાર પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી। બનાસકાંઠાના દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ, દિયોદરના અનેક ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ પડતા લોકોમાં ખુશી, મેઘમહેર થતા લોકોને ગરમીથી રાહત। અરવલ્લીના ભિલોડા, સુનોખ, વાસેરા અને કંપામાં ધોધમાર વરસાદ વરસ્યો, કંપાના મુખ્ય રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા, ખેતરો પાણીથી થયા તરબોળ। છોટાઉદેપુરના કવાંટમાં ભારે વરસાદને કારણે કડી પાણીથી હાફેશ્વર જવાનો રસ્તો ધોવાયો, 100 મીટરનો ડાયવર્ઝન રોડ ધોવાતા લોકોને હાલાકી, ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં હાલાકી। કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં વધુ 2 ગોલ્ડ મેડલ, કુસ્તીમાં બજરંગ પુનિયાએ 65 કિલો વર્ગમાં જીતાડ્યો ગોલ્ડ, મહિલા રેસલર સાક્ષી મલિકે પણ અપાવ્યો ગોલ્ડ મેડલ। ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાના પ્રવાસે જશે, તૈયારીઓને અપાયો આખરી ઓપ, ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા પોલીસ વડા પહોંચ્યા દ્વારકા, હેલીપેડ ખાતે પોલીસ તૈનાત કરાઈ। ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે પોરબંદર આવશે, તેઓ પોરબંદરમાં કીર્તિમંદિરની પણ લેશે મુલાકાત। ઉપરાષ્ટ્રપતિના સ્વાગતમાં જિલ્લા વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ કરી, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે જશે, એરપોર્ટ સ્ટેશન ખાતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સીએમ આવકારશે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાના પ્રવાસે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે લંપી વાયરસની સ્થિતિની કરશે સમીક્ષા।
મોરબીના સોખડાની પ્રાથમિક શાળામાં અનુસૂચિત જાતિની મહિલાનો આરોપ, તેના હાથનું ભોજન બાળકો ન જમતા હોવાનો આક્ષેપ, મહિલાએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં આપી અરજી. શિક્ષણ અધિકારીએ નાયબ મામલતદાર કેળવણી અને શિક્ષકની નિમણૂક કરી તપાસ સમિતિ બનાવી. પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષણ સમિતિ અને ગ્રામ સરપંચ સહિતના આગેવાનોએ બેઠક કરીને તપાસ કરી. દાહોદના ગરબાડામાં કુમારી માતાએ બે દિવસની નવજાત બાળકીને કૂવામાં તરછોડી. પોલીસને ઘટનાની જાણ થતાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી. બાળકીનું સારવાર દરમિયાન મોત. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતના ગોડાદરા વિસ્તારમાં મનપાની દબાણ ખાતાની ટીમ પર હુમલો. ઢોર પકડવા જતા ઢોર માલિકોએ મનપાના કર્મચારીઓ પર હુમલો કર્યો. કર્મચારીઓએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. જૂનાગઢના કેશોદમાં અસામાજિક તત્વોનો ત્રાસ. અસામાજિક તત્વોએ છરી બતાવી એસટી બસને રોકી. વિડીયો વાયરલ થયો. ભય ફેલાવનાર નશો કરેલી હાલતમાં હોવાની પ્રાથમિક માહિતી. પોલીસે શખ્સની ધરપકડ કરી. દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી. જૂનાગઢમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ હર ઘર તિરંગા અભિયાન અંગે આપ્યો પ્રતિભાવ. કહ્યું, તિરંગો ભારતની જાન છે. પોરબંદરમાં રાણાવાવ પંચાયતના હાલના સભ્ય અને પૂર્વ પ્રમુખ પર બુટલેગરે કર્યો જીવલેણ હુમલો. દિગ્વિજય ગઢને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના પાછળના ખુલ્લામાં લંપીગ્રસ્ત મૃતદેહોનો અહેવાલ. ન્યૂઝ 18 ગુજરાતી પર જ્યારે અહેવાલ પ્રસારિત થયો ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું. જેસીબીની મદદથી ખાડો ખોદી ગૌવંશના મૃતદેહોનો યોગ્ય રીતે કર્યો નિકાલ. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે રાજેશની ઈડીએ મેળવી કસ્ટડી. અપ્રમાણસર મિલકતના કેસમાં કરશે તપાસ. ઈડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરશે માંગ. કેમિકલ કાંડના પીડિત પરિવાર સહાયની માંગણી સાથે પહોંચ્યા ગાંધીનગર. 10 લાખની સહાયની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. બોટાદમાં એસપી તરીકે મહિલા અધિકારીની માંગ કરાઈ. અમદાવાદમાં સનાતન સંઘ ટ્રસ્ટના ચેરમેનને આઈએસઆઈએસના નામે ધમકી મળી. સુરતમાં રહેતા ઉપદેશ રાણાને વધુ એકવાર ધમકી મળી. અજાણ્યા વ્યક્તિએ ફોન પર ધમકી આપી. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. રાજ્યમાં કોરોનાના કુલ 947 કેસ. કોરોના વાયરસથી 3 દર્દીનું મોત. 1119 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા. કુલ એક્ટિવ કેસની સંખ્યા 5992 ને પાર. ગુજરાતમાં લંપી વાયરસને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકાર ફૂલ એક્શનમાં. એક દિવસમાં 3 લાખથી વધુ નિરોગી પશુઓનું કરાયું રસીકરણ, જ્યારે અત્યાર સુધી કુલ 15,78,000 નિરોગી પશુઓનું રસીકરણ પૂર્ણ. જામનગરમાં વિવિધ ગૌશાળાઓની રાઘવજી પટેલે મુલાકાત લીધી. લંપી વાયરસને લઈ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. છેલ્લા 24 કલાકમાં એક પણ લંપીગ્રસ્ત પશુઓના મોત નહીં. આણંદ જિલ્લામાં લંપી વાયરસનો કહેર. આણંદ જિલ્લાના 90 ગામોમાં 179 પશુઓની વાયરસની ઝપેટમાં આવ્યા છે. જિલ્લામાં વાયરસથી 2 પશુઓના મોત થયા. પોરબંદરના માધવપુર નજીક શંકાસ્પદ પેકેટ મળ્યા. દરિયાકાંઠેથી 24 શંકાસ્પદ પેકેટ મળ્યા. 2 દિવસ અગાઉ 21 નશીલા પદાર્થના પેકેટ્સ મળ્યા હતા. જૂનાગઢના દરિયાકાંઠેથી મળેલ શંકાસ્પદ પેકેટ અંગે ખુલાસો. પેકેટ્સમાં ચરસ હોવાનો આવ્યો રિપોર્ટ. મેરેઝુએના હસીઝના હોવાનું ખુલ્યું. માંગરોળ મરીન પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી. ડ્રગ્સ મુદ્દે વિપક્ષે કરેલા પ્રહાર પર ગૃહરાજ્યમંત્રીનું નિવેદન. ગુજરાત પોલીસે અલગ અલગ રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક ઝડપી પાડ્યું. વિઝન વગરના સ્ટેટમેન્ટ દેશને નુકસાનકારક. કચ્છના હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમાર ઝડપાયો. બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન 5 પાકિસ્તાની બોટ સાથે એક માછીમારને ઝડપ્યો. ગઈકાલે 2 પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ગરબાના પાસ પર જીએસટી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, જીએસટી લાગુ થયા પહેલા પણ લેવાતો હતો 15% વેટ. ગરબા રાજનીતિ કરનારને જનતા આપશે જવાબ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીના ઉપયોગનો કરાવ્યો પ્રારંભ. દિલીપ સંઘાણી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. વિધાનસભાની ચૂંટણીને લઈ જામનગરમાં કોંગ્રેસની બેઠક. રાજસ્થાનના ગૃહરાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ અને ધારાસભ્ય જગદીશ ચંદ્રાની હાજરીમાં બેઠક મળી. ચૂંટણીને લઈ રણનીતિ પર ચર્ચા. મોંઘવારી, બેરોજગારી અને જીએસટી મુદ્દે ગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ. છત્તીસગઢના મંત્રી જયસિંહ અગ્રવાલ તથા રાજસ્થાનના ધારાસભ્ય સુરેશ મોદી વિરોધમાં જોડાયા.
मोंघवारी विरोध में गुजरात कांग्रेस अमदावाद में विरोध प्रदर्शन ठक्करनगर ब्रिज नीचे हाथ में बेनरो गैस बाटला पोस्टर साथ कार्यकर्ताओं धरना सूरत एसएमसी की टीम साथ स्थानिकों होबाड़ो एसएमसी की दबाण टीम साथ घर्षण थू महिला और पुरुषों लाकड़ी थी हमलो करो रखड़ती गाय पकड़वा गये टीम पर हमलो करो कच्छ में नखत्राणा ने नगरपालिका दरज्जो मिलो राज्य सरकारे महत्वनी जाहरात करी नगरजनों की वर्षो जूनी मांगनी संतोषाई जामनगर जामजोधपुर में खेतीवाड़ी उत्पन्न बजार समिति में कृषि विमान शुभारंभ राघवजी पटेल हस्ते थयो शुभारंभ इफ्को नैनो यूरिया खातर छंटकाव पद्धति थी खेडूतोना समय शक्ति अने नाणानो थशे बचाव जूनागढ़ना माणावदर गाम में राज्य सरकार की नवी योजना अमलीकरण पाकों में ड्रोन द्वारा नैनो यूरिया करायो छंटकाव आ टेक्नोलॉजी थी छंटकाव थशे झड़पी अने खेत मजूरी पण थशे ओछी आहनानी होस्पिटलों में सारवार लेता दर्दियों माटे माठा समाचार आहनानी होस्पिटलों कैशलेस सुविधाओं स्थगित करशे 8 ऑगस्ट थी 15 ऑगस्ट सुधी सुविधाओं स्थगित कराशे अमदावाद में तलवार थी केक कापतो वीडियो वायरल पुलिस आरोपी की करी धरपकड़ प्रतीक उर्फे सन्नी सोलंकी की कृष्णनगर पुलिस धरपकड़ करी अमदावाद ईसनपुर में पशु अवशेष कोथड़ा में भरी नाखी जवानो मामलो गणतरी समय में पुलिस आरोपी सुधी पहुंची पुलिस आरोपी फैजान अय्यूब शेख की अटकायत की आणंद बारदानवाला कॉम्प्लेक्स में बनी फायरिंग की घटना रूपया की लेती देती में बैंक ऑफ बड़ोड़ा सिक्योरिटी गार्डे करी फायरिंग पुलिस सिक्योरिटी गार्ड की करी धरपकड़ इजाग्रस्त ने सारवार अर्थे खसेड़ा राजकोट में सोनी वेपारी अपहरण करना आरोपी पकड़ायो पुलिस सीसीटीवी और बातमी आधार जेतपुर पास थी आरोपी की गाड़ी ने चार बाजू थी घेरी आरोपी ने झड़पी पड़ी भरूचना अंकलेश्वर में बैंक में फायरिंग विथ लूंटना आरोपी की धरपकड़ पुलिस आखी रात सर्च ऑपरेशन कर 44 लाख की बैंक लूंटना तमाम 5 आरोपी की धरपकड़ कर लूंट में गये 20 लाख की वधुनी मत्ता पर रिकवर कर सूरतना कतार गाम में युवक ज्वेलर्स की दुकान में 5 चेन की चोरी करी फरार यूट्यूब वीडियो पर थी चोरी करता शीख्यो हतो आरोपी रत्न कलाकार होवानी प्राथमिक माहिती सूरतना सचिन विस्तार में एक युवक नो मृतदेह मळी आव्यो झाड़ पर फांसो लगावेल हालत में मळ्यो मृतदेह पुलिस घटनास्थले पहुंची तपास हाथ धरी बनासकांठा में एसओजी पुलिस देशी बनावट पिस्तौल जप्त करी पुलिस बातमी आधार बे पिस्तौल साथ एक आरोपी की धरपकड़ करी बे आरोपी हजू पण फरार राजकोट में गोंडल देरडी कुंभाजी गामे तस्करों स्मशान में चोरी करी तस्करों मृतदेह ने अग्निदाह आपवा लोखंड खाटलो उठावी गया तस्करों त्रास थी ग्रामजनों में रोष सूरत में कड़ोदरा नजीक जयंबे ट्रेडर्स में तस्करों त्राटक्या मोटा प्रमाण में विमल जत्था की चोरी करी तस्करों फरार घटना सीसीटीवी में कैद कड़ोदरा जीआईडीसी पुलिस तपास हाथ धरी वापी में रस्ता पर एसिड पथरायो पूर झड़पे दौड़ी रहे टेम्पो में एसिड की टांकी रोड पर पटकाता रस्ता पर एसिड खाबोचिया भराया लोगों ने आंखों में बढ़तरा और श्वास ले पड़ी तकलीफ पंचमहाल में मिनी ट्रावेल्स पलटी जता एक महिला की मौत बे लोग गंभीर रीते घायल थे 14 लोगों ने सारवार माटे हॉस्पिटल खसेड़ाया वडोदरा थी 18 व्यक्तिओ पावागढ़ दर्शन करवा जता हता सूरतना मुंबई अमदावाद नेशनल हाईवे पर बस में आग कामरेज नजीक वाव गामे पेसेंजर भरेली चालू लग्जरी बस में आग लागता अफरातफरी मची फायर की टीमें आग पर काबू मेळव्यो जूनागढ़ में माणावदर चुड़वा गामे राज्य सरकार की नवी योजना अमलीकरण खेत पाकों में ड्रोन द्वारा नैनो यूरिया करायो छंटकाव कार्यक्रम में पंचायत सदस्यों सरपंच सहित विविध अधिकारी आपी हाजरी गुजरात अर्धलश्करी संगठने आवतीकाले गांधीनगर खाते मीटिंग आयोजन कर्यु संगठन 14 जेटला मुद्दाओं ने सरकार द्वारा मान्य राखवानी मांग जेने लई 33 कलेक्टरों ने आवेदन अपाया था छता मांगणीओने कोई उकेल नहीं संगठन प्रमुखे अनेक मुद्दाओं साथ मुख्यमंत्री गृह राज्यमंत्री सहित अनेक अधिकारियों ने आप्या हता आवेदन प्रमुखे आवनार समय में मांगनो उकेल नहीं आवे तो कड़क पगला लेवानी करी वात बनासकांठाना लोको माटे बनास डेरी की भेट धानेरा शहर अने थावर गाम में उमंग मॉल की करी शुरुआत मॉल में बनास डेरी की प्रोडक्ट अने जीवन जरूरियात की अन्य प्रोडक्ट थशे वेचाण एशियानी सौथी मोटी बनास डेरीना रिटेल बजार में पड़ा कदम बनास डेरी 15 ऑगस्ट सुधी 20 उमंग मॉल बनासकांठा ग्रामीण विस्तारों में खोलते बजार थी दूध उत्पादक मंडलियों और पशुपालकों ने थे फायदो
पंजाब अमृतसर में धोधमार वरसाद, रोड रस्ता पर पानी भराया, वाहन चालकों और राहदारी ने मुश्किल। केरल में भारी वरसाद, नीचाणवाड़ा विस्तारों में पानी भराया, लोगों ने हालाकी, अनेक विस्तारों में पानी भराता स्थानिकों परेशान थे। दक्षिण भारत में केरल में कुदरत सोड़े कड़ाए खीली हो दृश्यों, अनेक धोध सक्रिय थता आह्लादक दृश्य जोवा मळ्या, नयनरम्य दृश्य जोवा मळता मोटी संख्या में प्रवासी उमटिया। उत्तराखंड में हजू मेघमहर, भारी वरसाद थी पौरी जिला मैदानी प्रदेश में पूर आव्यू, गामनी वच्चे थी नदी तोफानी बनता लोगों में चिंता, धोधमार वरसाद थी लोगों ना घरों में पानी घुसा। तो मॉर्निंग 100 में अत्यारे आटलू ज, नमस्कार।